ત્રણ દિવસ આ યજ્ઞ છે દાદાની કૃપા મેળવવા માટે, દાદાના આશીર્વાદ લેવા માટે. આપ પૂર્ણ ભાવે દર્શન કરો અને યજ્ઞની અંદર લાભ લઈ અને ખૂબ ધન્યતા અનુભવો. નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું નીલમ. મિત્રો, અમે આવ્યા છે ભોળાત, જે મહાયજ્ઞ અહીંયા ચાલી રહ્યો છે, ત્રણ દિવસ ચાલવાનો છે. જોઈ શકો છો જે અહીંયા ખૂબ સરસ એમને આ વગાડ્યું છે, તો આપણે એમને વાત કરીશું. તમારું નામ? અજયભાઈ નાયક. અને કયા ગામથી છો? મોતીપુરા, દેવતી. મોતીપુરા, મોટી દેવતી. બરાબર. એટલે તમે આજે અહીંયા દાદાના સાનિધ્યમાં આવ્યા છો વગાડવા માટે, કેવું લાગે છે? સારું લાગે. અહીંયા દર્શન કરવા આવ્યા અને વગાડ્યું, સારું લાગે મને. તમારો કોન્ટેક્ટ નંબર જે હોય બોલજો, જેનાથી કોઈ મિત્રોને જો અમે એડ નથી કરતા, પણ અમે એક સેવા જ કરીએ છીએ કે આ લોકોને કામ મળે. જો કે મળતું જ હોય, કોઈ કોઈના ઉપર ડિપેન્ડ નથી, પણ મારું એટલું જ કહેવું છે કે આજે હું મારા ભક્તિ અમૃત ચેનલમાં આ લોકોનું એટલું બતાવવા માગું છું કે જેનાથી એ લોકોનો કોન્ટેક્ટ કરી કોઈ પણને સારા પ્રસંગમાં તમે એ લોકોને બોલાવી શકો છો. તમારો કોન્ટેક્ટ નંબર શું છે તમે બોલજો? 9727791927. મિત્રો, આ લોકો ખૂબ સરસ વગાડી રહ્યા છે, મને પણ બહુ પસંદ પડ્યું. તો તમે લોકો જો આ લોકોનો કોન્ટેક્ટ કરવો હોય તો અમે કોન્ટેક્ટ નંબર એમને બોલ્યા છીએ, તો તમે પ્લીઝ તમને યોગ્ય લાગે તો એમને કોલ કરીને તમે બોલાવી શકો છો. હવે આપણે દાદાના દર્શન કરીશું. વીર રાજાજી, વીર તેજાજીના આપણે દર્શન કરીશું. અને તમને આજે જે પ્રસંગ છે એનો પણ આપણે હવનના પણ દર્શન કરાવીશું. મિત્રો, આજે દાદાના સાનિધ્યમાં હવન ચાલી રહ્યો છે, મહાહવન ચાલી રહ્યો છે, એ નિમિત્તે આજે તમે જોઈ શકો છો કે દાદાના સાનિધ્યમાં દર્શન કરી લો. તો મિત્રો, આપણે દાદાના દર્શન કરી લીધા, હવે જે મહાયજ્ઞ ચાલી રહ્યો છે આપણે એમના દર્શન કરીશું. અને ખૂબ સુંદર અહીંયા ડેકોરેશન કેળાના પાનનું કરવામાં આવ્યું છે. અને આગળ પણ હું તમને બતાવીશ કે બધા દેવી દેવતાના સ્થાપન કરવામાં આવ્યું છે. દાદા, પહેલાં તો તમારું નામ, કયા ગામ છે? મારું નામ છે શાસ્ત્રી મનીષભાઈ જગદીશભાઈ મહેતા, અને હું સુરેન્દ્રનગરથી આવું છું. સુરેન્દ્રનગરની બાજુમાં રતનપર તે સિટીમાં રહું છું. અને અહીંયા દાદાના કોઈ પણ યજ્ઞ હોય તો એ કરવા માટે હું અહીંયા યજ્ઞ કરાવવા માટે આવું છું. અમે ગઈસાલ પણ ભગવાન શિવજીનો મહારુદ્ર યજ્ઞ કર્યો હતો. આ વર્ષે પણ અત્યારે ત્રિદિવસીય મહારુદ્ર યજ્ઞ અમે અહીંયા કરેલો છે, પૂજ્ય દાનભા બાપુની નિશ્રામાં અને પૂજ્ય દાદા એવા રાજાજી દાદા અને તેજાજી દાદાના સાનિધ્યની અંદર સરસ મજાનો આ ત્રિદિવસીય યજ્ઞની અંદર આજ અમે પ્રથમ દિવસે યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અને ભગવાન આશુતોષ એવા ભગવાન મહાદેવજી અને સોમનાથ મહાદેવને રીઝવવા માટેનો દાદાના સાનિધ્યમાં આ સરસ મજાનો એક ભગીરથ કાર્ય પૂજ્ય દાનભા કરી રહ્યા છે. અને એ તો કહેવાની વસ્તુ એવી છે કે ખૂબ આશીર્વાદ છે દાદાના આ બધા બ્રાહ્મણો ઉપર, કે જે દર વર્ષે અમે અહીંયા આવી અને અહીંયા દાદાના સાનિધ્યમાં આવા યજ્ઞ કરીએ છીએ.
અને આ વર્ષે પણ અમે ખૂબ ધામધૂમથી અને આદરથી ભાવથી દાદાની સાનિધ્યની અંદર અમે મહારુદ્ર યજ્ઞ કરી રહ્યા છીએ. ખૂબ આનંદ અનુભવીએ છીએ. દાદા, આ યજ્ઞ 3 દિવસ ચાલશે, તો તમે દર્શકોને શું કહેશો? હું 3 દિવસનો યજ્ઞ છે, આજે 1લો દિવસ છે. હું દર્શકોને, ભક્તોને, દાદાના એમને હું વિનંતી કરું, 3 દિવસ આ યજ્ઞ છે દાદાની કૃપા મેળવવા માટે, દાદાના આશીર્વાદ લેવા માટે. આપ પૂર્ણ ભાવે દર્શન કરો અને યજ્ઞની અંદર લાભ લઈ અને ખૂબ ધન્યતા અનુભવો, કારણ કે આ યજ્ઞ છે એ કોઈ નાનો મોટો યજ્ઞ નથી. મહારુદ્ર યજ્ઞ છે કે એક લઘુરુદ્ર કરો એવા આ 11 લઘુરુદ્ર થાય ને ત્યારે 1 મહારુદ્ર યજ્ઞ થાય. તો આવો સરસ મજાનો યજ્ઞ છે. તો યજ્ઞની અંદર, આ અવસરની અંદર સર્વે ભાઈઓ બહેનો તેમજ જે આ ચેનલ દ્વારા નિહાળી રહ્યા છો ભક્તો, એ બધાયનું આગ્રહપૂર્વક કહું કે ભોળાજ સુરાપુરા ધામ દાદાના સાનિધ્યની અંદર આવી અને સરસ મજાનો યજ્ઞનો લાભ લેવા માટે બધાયને હું ભાવભર્યું આમંત્રણ સાથે આવકારું છું અને ખૂબ ભાવથી બધા પધારો. તો મિત્રો, તમે જોયું કે એક બાજુ મહારુદ્ર હવન ચાલી રહ્યો છે, તો બીજી બાજુ જમવાની તૈયારી ચાલી રહી છે. મંગળવારે પણ અને સોમવાર અને મંગળવારે પણ અહીંયા 30,000 ને 35,000 લોકો અહીંયા જમણવારમાં હોય છે. તો આજે કેટલા છે અને કેટલાની રસોઈ બની છે એ આપણે અંદર રસોડામાં જઈને સેવકો પાસે જઈને પૂછીશું. તો ચલો મિત્રો, અમારી સાથે જોડેલા રહેજો. મિત્રો, તમે જો જમણવારની તૈયારી એ આજે અહીંયા બધું શાકભાજી અને અહીંયા બધા ભાઈઓ જે સ્વયંસેવક છે એ લોકો બધી તૈયારી કરી રહ્યા છે. તો મિત્રો, અમે તમને કીધું કે રસોડે આપણે જઈને બતાવીએ. તમે જોઈ શકો છો આ બધા સ્વયંસેવક છે જે રસોઈ બનાવે છે અને સવારથી આ લોકો અહીંયા કામ કરે છે. તો આપણે એમની સાથે વાત કરીશું. અહીંયા કેટલા માણસની આજે રસોઈ બની રહી છે? આમ આડા દિવસે સોમવાર, રવિવાર કે મંગળવારે 30,000 થી 35,000 આજે 3 દિવસ યજ્ઞ છે. 14 ને 15, હા, એટલે 50-60 હજાર માણસની પબ્લિકની રસોઈ છે અને કન્ટિન્યુ સવારથી સાંજ સુધી જમણવાર અમારે ચાલુ રાખવાનો આદેશ છે. એટલે અમે આ કન્ટિન્યુ જમણવારનો ચાલુ રાખવાનો. અત્યારે જે બધા ભાઈઓ છે, તમે લોકો રસોઈ કેટલા વાગ્યાથી સવારના અહીંયા છો? આ આખી રાત હોય છે, પછી 2 દિવસથી કન્ટિન્યુ, અને પછી બદલાય છે. એટલે સવારમાં વહેલા 4-5 વાગે એ લોકો આવી જાય છે સ્પેશિયલ. અને અહીંયા બધા એક જ ગામના છો કે અલગ અલગ છો? બધા અલગ અલગ ગામના છે, બધા કોઈ અલગ અલગ જિલ્લાના પણ છે. અહીંયા સેવા કરવા આવે છે. કોઈ ભાવનગર જિલ્લો છે, સુરનગર જિલ્લો છે, કોઈ અમદાવાદ જિલ્લા છે, કોઈ સુરતથી આવે છે, બરોડાથી આવે છે, બધા અલગ અલગ જિલ્લાના. મારી એક રિક્વેસ્ટ છે કે બધાને હું નામ અને તમારું ગામ પૂછીશ, જેથી આપણા દર્શકોને ખબર પડે કે બધા અલગ અલગ ગામથી આવે છે. તો દાદા, સૌ પહેલાં તમારાથી ચાલુ કરું છું કે તમે કયા ગામથી છો અને તમારું નામ શું? મારું નામ છે ગોહિલ બળુભા. મારું મૂળ વતન વારણા છે, હાલ હું અમદાવાદ રહું છું. તમે? મારું નામ છે નકુમ નાનભા, નાની બોરુ વતન. નકુમ તનવીરસિંહ, ગામ નાની બોરુ. અમારું મારું નામ છે જીતેન્દ્ર ચૌહાણ, ગામ વલભીપુર, તાલુકો ગામ કંધારિયા અને તાલુકો વલભીપુર. મારું નામ છે પ્રવીણભાઈ ધાનાણી, અમરેલી જિલ્લો સાવરકુંડલા તાલુકો. મારું નામ છે સંધુભાઈ જમોલ, ગામ કાનપર, વલ્લીપુર તાલુકો. મારું નામ છે રૂપાભાઈ ઘેલાભાઈ ભરવાડ, ગામ સ્યાદડા, મોવા તાલુકો, જિલ્લો ભાવનગર, બગડાણા બાપા સીતારામની બાજુમાં રહું છું. અને તમારું? ગામ ભોળાદત્ત, બળભદ્રસિંહ નામ. મારું ગામ છે બેન પરમાર રાજેન્દ્રસિંહ. ગામ ભોળાદ ચૌહાણ નિકુલ છે. ગામ બાવળા મેહુલભાઈ. ચૌહાણ ભરત છે ભોળાદ. પરમાર રવિરાજ છે, ગામ ચૂડા. ધીરુભાઈ ચાવડા, વલભીપુર. સુરેશભાઈ રાઠોડ, ગામ ભોળાદ. ચૌહાણ વનરાજસિંહ, ગામ ભોળાદ. ચૌહાણ શૈલેષસિંહ, ગામ કાનપર. સુરતથી ધીરુભાઈ ભરવાડ. સંદીપભાઈ બુદેલિયા, ભાવનગર. તો મિત્રો, તમે જોયું કે સુરત, વલભીપુર, પાલીતાણા બધેથી આવ્યા છે, હજી બાકી છે ઘણા ખરા. આપણે એમની સાથે વાત કરીએ. ગામ આનંદપુર, કાનજીભાઈ અમરસિંહભાઈ. ગામ વટામણ, ભરતભાઈ ભરવાડ. ખોડાભાઈ ગાંધાભાઈ બજાણા. યુસકુમાર રમેશભાઈ, ગામ બજાણા. નકુમ જામબા, ગામ નાનીબુરુ. નકુમ ભવાનીસિંહ, ગામ નાનીબુરુ.
ભાઈપતસિંહ સુરનગર. હર્ષરાજસિંહ ચૌહાણ, ગામ ભોળાત. તો મિત્રો, તમે જોયું કે આ બધા અલગ અલગ ગામથી આવેલા છે. એ રીતે હું પણ તમને કહું છું કે જો તમે કોઈને અહીંયા આવવું હોય અને સેવા આપવી હોય તો તમે પણ અહીંયા આવી શકો છો. જો તમને અમારો વિડીયો પસંદ પડ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલશો નહીં. સુરાપુરા દાદાની જય, સુરાપુરા દાદાની જય, મોગલ માતની જય.